નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે હવે આજના બેંકને લગતા પત્ર વ્યવહારમાં લેક્ચર ચારની અંદર બીજા બે અગત્યના વિનંતી કરતાં પત્રો ભણવા જઈ રહ્યા છીએ તો બરાબર અભ્યાસ કરજો સ્લાઇડના અંતે એક હોમવર્ક પણ છે જે આપણે આપની નોટબુકમાં કરવાનું રહેશે તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર તો આજનો લેટર છે પત્ર નંબર પાંચ ઓવરડ્રાફ્ટ કે શાખ મેળવવા અંગેનો પત્ર વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે વેપારીનું બેંકમાં ચાલુ ખાતું હોય એમાં એની જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની બેન્ક જે સગવડ આપે છે એ વ્યવસ્થાને ઓવરડ્રાફ્ટ એટલે કે બેન્ક ઓવરડ્રાફ્ટ કહે છે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શાખ મેળવવી વેપારીની પ્રતિષ્ઠા બેંકમાં સારી હોય તો બેંક એની જમા રકમ કરતાં વધારાની રકમ ઉપાડવાની સગવડ આપે છે જેને બેન્ક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે તો આજે એક વેપારી છે એ પોતાની બેન્કને ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવાની વિનંતી કરતો પત્ર લખે છે જેનો આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં આપણે પરમ કોમ્પ્લેક્સ એમજી રોડ પોરબંદર લખનારનું સરનામું છે આ એનો પિનકોડ છે પોરબંદરનો બીજી ઓગસ્ટ બે હજાર સત્તરના રોજ આ વિનંતી પત્ર લખવામાં આવે છે અહીંયા ટેલિફોન નંબર છે વેપારીનો હવે જે બેન્કને ઉદ્દેશીને આ લેટર લખવામાં આવે છે એ અલ્હાબાદ બેંક છે તો કોને ઉદ્દેશીને લેટર લખીએ છીએ આપણે મેનેજરશ્રી અલ્હાબાદ બેંક એમજી રોડ પોરબંદર તો પોરબંદરનો જે પિનકોડ અહીંયા છે એ જ પિનકોડ અહીંયા છે વિષય ઓવરડ્રાફ્ટ મેળવવા અંગે આ પત્રનો હેતુ છે ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો તો આગળ વધીએ આપણે ઇનિશિયલ શરૂઆત કરીએ છીએ આપણે પહેલાં વ્યાપારી તરીકે આપણે પરિચય આપશું બેંકને તો સાહેબશ્રી અમે છેલ્લા તેર વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર ડબલ ઝીરો ટુ ડબલ સેવન ટુ ઝીરો ફાઇવ ટુ ડબલ સેવન અમારી પેઢી વિશ્વકર્મા એસોસિએટના નામે ધરાવીએ છીએ ઈટ મીન્સ અમારી પેઢી છે વિશ્વકર્મા એસોસિએટ્સ અને આપની બેંકમાં તેર વર્ષથી અમે ચાલુ ખાતું ધરાવીએ છીએ અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા વિશ્વકર્મા એસોસિએટ બેંકને પોતાનો વેપારી પેઢી તરીકેનો પરિચય આપે છે કે ભાઈ છેલ્લા તેર વર્ષથી આપેલા એકાઉન્ટ નંબરથી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે અને એમના ધંધાકીય તમામ વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે તો પ્રથમ પેરેગ્રાફ એ વેપારી અને બેન્કિંગ પેઢી જે છે એના પરિચયનો છે ત્યારબાદ મેઈન ઉદ્દેશ હવે આપણે જોઈએ અહીંયા મોબાઈલ નંબર ઇમેઇલ એડ્રેસ પણ આપેલું છે અને પેઢી છે વિશ્વકર્મા એસોસિએટ્સ અહીંયા આપણે નામ લખીએ છીએ આ શીર્ષક છે ધોરણ અગિયારમાં ભણી ગયા શીર્ષક વિશ્વકર્મા એસોસિએટ્સ અહીંયા એનું સરનામું છે ફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ આ વિશ્વકર્મા એસોસિએટ્સની માહિતી આવશે કઈ તારીખે લેટર લખવામાં આવેલો છે એ અને ત્યારબાદ ઇનસાઇડ એડ્રેસ એટલે કે આંતરિક સરનામું વિષય અને પ્રથમ પેરેગ્રાફ તો હવે આપણે હેતુ જોઈએ કે શા માટે લેટર લખીએ છીએ અમને જણાવતા આનંદ થાય છે કે જાપાન સ્થિત એ બી સી મલ્ટીનેશનલ કંપની તરફથી અમારા ઉત્પાદનો ખરીદવા મોટો ઓર્ડર મળેલો છે અહીંયા વેપારી પેઢી બેંકને જણાવે છે કે જાપાનની એક મલ્ટીનેશનલ કંપની છે એ આ વેપારીનો મોટો ઓર્ડર ખરીદવા માગે છે એને ઓર્ડર મળેલો છે વેપારીને તેમના ઓર્ડરને સમય મર્યાદામાં પૂરો કરવા માટે તાત્કાલિક બે નવા મશીનો ખરીદવા પડે એમ છે ઇટ મીન્સ કે આ પેઢીને મલ્ટીનેશનલ કંપની જાપાનની જે છે એના તરફથી બે મશીનો ખરીદવાનો ઓર્ડર મળે સોરી માલ ખરીદવાનો ઓર્ડર મળેલો છે આ માલનું ઉત્પાદન કરવા માટે આ પેઢીને બે નવા મશીન ખરીદવા પડે એમ છે બરાબર છે દાખલા તરીકે કાપડની પેઢી છે એવું ધારી લઈએ તો કાપડ ઉત્પાદન કરવા માટે જે છે એ બે મશીનની અમને જરૂર છે જેના માટે અમુને ટૂંક સમય માટે રૂપિયા બાર લાખની જરૂરિયાત ઊભી થઈ છે અહીંયા હેતુ કહે છે કે આ મશીન ખરીદવા માટે આ વેપારી પેઢીને રૂપિયા બાર લાખની ટૂંક સમય માટે જરૂરિયાત ઊભી થઈ છે આ રકમ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે બેંક પાસેથી લેવા માગીએ છે અહીંયા મિત્રો હેતુ આવી ગયો પત્રનો જેની સામે જરૂરી જામીનગીરી અને દસ્તાવેજી પુરાવા આપવા માટે અમે તૈયાર છીએ ઓવરડ્રાફ્ટ બાર લાખ રૂપિયાનો મેળવવા માટે જે કાંઈ બેંક જામીનગીરી તારણ સ્વરૂપે માગે અથવા જે કાંઈ ડોક્યુમેન્ટ્સ માગે કાગળ એ અમે આપવા તૈયાર છીએ આ ઉપરાંત આપ અમારા ચાલુ ખાતા નંબર આ નંબર જે ચાલુ ખાતોને આપણે ને આટલા વર્ષની લેવડ દેવડ જોશો તો તેના ઉપરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છીએ તેનો વિશેષ ખ્યાલ આવશે તો બેંક ઓવરડ્રાફ્ટ મેળવવા માટે મિત્રો બેંકમાં આપણી પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ તો એવું કહે છે બેંક કે આટલા વર્ષોની અમારી તમે લેવડ દેવડ જોશો તો એના ઉપરથી તમને એવું લાગશે કે અમે અમારા નાણાકીય વ્યવહારોમાં કેટલા નિયમિત છીએ આ એવું દર્શાવ્યા છે કે વેપારી પેઢીની શાખ પ્રતિષ્ઠા જે છે એ બેંકમાં સારી છે એટલે બેંકને આ વેપારીને ઓવરડ્રાફ્ટ આપવા માટે કોઈ સંકોચ રહેશે નહીં તો અહીંયા એક બાબત આપણે લખી બેંકને આપણે ભરોસો આપ્યો કે છેલ્લા કેટલાય વર્ષોની નાણાંકીય આપણે પુરાવા સહિત આપ્યું કે ભાઈ અમારા નાણાંકીય વ્યવહારો જોશો તો તમને લાગશે કે અમે પૈસા ચૂકવવામાં હપ્તા ભરવામાં કે પૈસા પાછા આપવામાં નાણાકીય વ્યવહારમાં કેટલા નિયમિત છીએ એનો વિશેષ ખ્યાલ આવશે છેલ્લે કન્ક્લુઝન આપીએ હકારાત્મક અને ઝડપી જવાબની અપેક્ષા સાથે આપનો વિશ્વાસુ પેઢીનો ભાગીદાર છે રામજી પંચાલ તો મિત્રો આ છે ઓવરડ્રાફ્ટ મેળવવાનો પત્ર ખાસ કરીને જ્યારે આપણા ચાલુ ખાતાની અંદર પૈસા જે છે એ ઓછા હોય છે ત્યારે એ ઓછી રકમ કરતાં વધુ રકમની આપણે જરૂર પડે છે ત્યારે આપણે બેંકને આવા ઓવરડ્રાફ્ટ માટે વિનંતી કરી શકીએ છીએ હવે આપણે એક બીજો લેટર ભણવાનો છે એ છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર મિત્રો અત્યારે આપણને ખ્યાલ છે બેંક ઘણી બધી બાબતો માટે લોન આપે છે મકાન લેવા વાહન ખરીદવા માટે બરાબર છે ત્યાર પછી ઉદ્યોગ સ્થાપવા માટે લોન આપે છે ત્યાર પછી ખેતી માટે લોન આપે છે તમારે ઘરે ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો લોન આપે છે તમારે કોઈ વિદેશમાં કે દેશમાં અભ્યાસ કરવો હોય તો પણ લોન આપે છે તો અભ્યાસ કરવા માટે જે લોન આપે છે એને શૈક્ષણિક લોન કહેવામાં આવે છે તો મિત્રો ઘણીવાર વિદ્યાર્થીઓ હોશિયાર હોય પરંતુ આર્થિક રીતે જો નબળા હોય તો બેંક એની મદદ કરે છે બેંક એમને શૈક્ષણિક લોન આપે છે અને ઘણી લોન તો એવી છે કે એ લોનમાં જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરી અને કોઈ રોજગારી કે નોકરી મેળવે ત્યાર પછી એનો હપ્તો જે છે એ ચાલુ થાય છે તો તમારે દેશમાં કોઈ વિશેષ કોર્સ શરૂ કરવો હોય કે વિદેશની અંદર તમારે તમારી કારકિર્દી ઘટવી ઘડવી હોય સોરી તો એ માટે બેંક આપણને શૈક્ષણિક લોન આપે છે તો આપણે એક વાલી તરીકે એક બેંકના ગ્રાહક તરીકે બેંકને એક શૈક્ષણિક લોન માટેની વિનંતી કરતો પત્ર જે છે એ આપણે લખવાનો છે તો પત્ર નંબર છ શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર પત્ર લખે છે મૂળજીભાઈ કચ્છી થર્ટી ટુ શાંતિ ટેનામેન્ટ્સ માધાપર ચોકડી અંજાર એટલે કે અંજારના રહેવાસી મૂળજીભાઈ કચ્છી જે છે એ બેંકને શૈક્ષણિક લોન મેળવવા માટેનો પત્ર લખે છે હવે જોઈએ કઈ બેંકને ઉદ્દેશીને પત્ર લખવામાં આવે છે તો કે દેના બેંકને મેનેજર શ્રી દેના બેંક બસ સ્ટેન્ડ પાસે અંજાર તો જે અંજારનો કોડ નંબર અહીંયા છે એ જ અંજારનો પિનકોડ નંબર અહીંયા છે મિત્રો હવે આપણે વિષય જોઈએ તો વિષયમાં છે શૈક્ષણિક લોન મેળવવા બાબત તો આ થયું પત્ર લખનારનું સરનામું આ થયું ફોન નંબર અહીંયા મેનેજરશ્રી દેના બેંક બસ સ્ટેન્ડ પાસે અંજાર શૈક્ષણિક લોન મેળવવા બાબત હવે આપણે વિગત વાંચીએ શ્રી ઇનિશિયલ પહેલાં પરિચય આપશું હું છેલ્લા આઠ વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ટુ ઝીરો વન ટ્રિપલ થ્રી ડબલ ટુ ફોર ફાઇવ ધરાવું છું છેલ્લા આઠ વર્ષથી બેંકની તમામ સેવાઓનો લાભ મળ્યો છે જેની હું કદર કરું છું મિત્રો અહીંયા એક ગ્રાહક છે એ બેંકને પોતાનો પરિચય આપે છે અને બેંક સાથેના વ્યવહારો સરસ રીતે થાય છે એ બદલ એનો આભાર પણ માને છે કદર કરે છે કે ભાઈ છેલ્લા આઠ વર્ષથી તમારી બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું અને આઠ વર્ષથી બેંકની જે તમામ સેવાઓ સારી રીતે મળી છે એનો મેં લાભ ઉઠાવ્યો છે એની હું કદર પણ કરું છું તો અહીંયા પત્ર લખનાર બેંકને પોતાના ગ્રાહક તરીકેનો તો પરિચય આપે જ છે સાથે સાથે બેંકે જે અને અત્યાર સુધી સેવાઓ પૂરી પાડી મિત્રો એ સેવાઓનો પણ ખાસ એમને લાભ મળ્યો એ બદલ એ કદર કરે છે તો સારી બાબત કહેવાય હવે આપણે જરા મુદ્દાની વાત કરીએ એટલે કે હેતુમાં આવીએ રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર અને બેંક એટલે કે આ ના સંયુક્ત ઉપક્રમે એટલે બંનેની ભાગીદારીથી સહપ્રયત્ને આર્થિક રીતે નબળા વર્ગ માટે જે લોકો આર્થિક રીતે નબળા છે એના માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ હું પણ મારી પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન લેવા માગું છું એટલે કે અહીંયા ગ્રાહક છે એ એમની પુત્રી માટે શૈક્ષણિક લોનની અરજી કરે છે મારી પુત્રીને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ સંસ્થા આઈઆઈએમમાં પ્રવેશ મળેલો છે મિત્રો જાણીએ છીએ આપણે કે દેશમાં આઈઆઈએમ્સ આવેલી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એમાં અમદાવાદની મેનેજમેન્ટ સંસ્થા છે આઈઆઈએમ એ વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે એમના વિદ્યાર્થીઓ આંતરપ્રિમિયરને તો બને છે સાથે સાથે મલ્ટીનેશનલ કંપનીમાં દેશ વિદેશમાં લાખો કરોડો રૂપિયાની જોબ મેળવે છે પણ મિત્રો આ આઈઆઈએમની અંદર પ્રવેશ મેળવવા માટે કેટ નામની એક એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે અને એમના મેરિટ લિસ્ટ મુજબ આપણને આઈઆઈએમમાં પ્રવેશ મળે છે એની ફી પણ થોડી ઊંચી છે પણ આ લખનાર છે એમની પુત્રીને અમદાવાદમાં આઈઆઈએમની અંદર પ્રવેશ મળી ગયો છે જે અભ્યાસની સમગ્ર ફી બાર લાખ જેટલી થાય છે તો આર્થિક રીતે નબળા વ્યક્તિ બાર લાખ તો પહોંચી શકે નહીં તો આ ખર્ચને પહોંચી વળવા મારા માટે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય છે એટલે મારે લેવી જ પડે એમ છે આ લોન મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી અને જરૂરી દસ્તાવેજી પુરાવાની જાણ કરશો એવું કહે છે કે ભાઈ આ ખર્ચને પહોંચી વળવા માટે મારે લોન જ લેવી પડે એમ છે પણ લોન મેળવવા માટે જે કાંઈ કાર્યવાહી બેંકમાં કરવી પડે મારે જે કાંઈ ડોક્યુમેન્ટ્સ આપવા પડે પુરાવા આપવા પડે કાગળ આપવા પડે બાંહેધરી આપવા પડે એની મને જાણ કરશો જેની અમે તૈયારી રાખી શકીએ અને લોન લેવામાં સરળતા રહે અને વિલંબ પણ ના થાય એટલે કે મોડુંય ન થાય સહકારની અપેક્ષા તો અહીંયા ગ્રાહક છે પોતાની પુત્રીને આઈઆઈએમમાં પ્રવેશ મેળ્યો છે એની જે બાર લાખ ફી છે એને પહોંચી વળવા માટે શૈક્ષણિક લોનની અરજી કરે છે માટે આ લોન સરળતાથી મળી રહે વિલંબ ન થાય એ માટે આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને એની કાર્યવાહીની માગણી કરીએ છીએ તો સહકારની અપેક્ષા સાથે આપનો વિશ્વાસો લખનાર છે મૂળજીભાઈ કચ્છી તો મિત્રો આ શૈક્ષણિક લોન એ ખૂબ ફાયદાકારક છે વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓનું ફ્યુચર બ્રાઇટ છે આર્થિક રીતે નબળા છે એ લોકોને બેંક છે એ ઉચ્ચ અભ્યાસ માટે લોન આપે છે હવે આપણે હોમવર્ક તરીકે જોઈ લઈએ તો આપ આપનું બેંક અકાઉન્ટ ભાવનગરની એસબીઆઈમાં ધરાવો છો કોઈ પણ એસબીઆઈ બ્રાન્ચ લઈ લેજો આપણા ધંધાના વિકાસ માટે તમારે ઓવર ડ્રાફ્ટ તમે એક ધંધાધારી વ્યક્તિ છો બિઝનેસમેન છો તમારે તમારા ધંધા માટે ઓવર ડ્રાફ્ટ જોઈએ છે કોઈ પણ બાબત માટે મશીનરી ખરીદવા માટે ધંધાનું મકાન ખરીદવા માટે તો એનો વિનંતી કરતો પત્ર તમારે લખવાનો છે જે આપણે ભણી ગયા આ લેક્ચરમાં બીજું અમેરિકામાં ઉચ્ચ અભ્યાસમાં આપની પુત્રીને એડમિશન મળ્યું છે તો એને મોકલવા માટે એચડીએફસી બેંકને શૈક્ષણિક લોન મેળવવા માટેનો વિનંતી કરતો પત્ર આપે લખવાનો છે તો આજે આ બે લેટરનું હોમવર્ક જે છે એ તમને આપું છું વધારે કોઈ હોમવર્ક છે નહીં બંને પત્રનો બરાબર અભ્યાસ કરજો હવે મિત્રો નેક્સ્ટ લેક્ચર એ આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર રહે છે એમાં આપણે સ્વાધ્યાયના પત્રો જે છે એની ચર્ચા કરીશું ત્યારબાદ ઉદાહરણમાં જે પત્રો છે એ તમારે એનો ખાસ અભ્યાસ કરવાનો છે અને જે લેટર ઉદાહરણના આપણે લેક્ચરમાં નથી લીધા એ તમારે જોઈ જોઈને એકવાર નોટબુકમાં લખવાના છે બરાબર છે તો હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવજો